म्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पाराभार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमु वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદગુરુ નિષ્કો સ્વામી મનગંજન ગ્રંથની અંદર નિજમન અને પરતક મન બંનેની જે લડાઈ ચાલે છે એ એક વાત લખે છે ઘણા સમય પછી પરતક મને જે બાન માર્યા છે એનો જવાબ આવે નિજમન આપવાનું છે આવી લડાઈ ચાલતી હતી એ પણ ઘણાકને તો ભૂલાઈ ગયો છે કે આવી કોઈ મનગંજનની લડાઈ ચાલતી હતી જીવને એવો સહજ સ્વભાવ છે કામની વાતને ભૂલવી એટલે આ લડાઈ અટકી ગઈ તે અટકી ગઈ નીજ મને કીધું હતું પરતક મનને કે વીસ દિવસ પછી જવાબ આપીશ પણ નીજ મનને થોડું વધારે બળની જરૂર પડી કારણ કે પરતક મન બહુ માથા ભારે છે એમાં પણ છેલ્લે પરતક મને કામરૂપી બાણ જે માર્યું છે એ કામરૂપી બાણને આવે મરોડવાનું છે નિજ મનને ઘણી વાર લાગી એ અઢીથી પોણા ત્રણ મહિને પાછું બેઠું થયું છે કે આવે લડવું છે પાછું આપણે બધા તો પરતક મન લઈને હોઈ ગયા હતા પણ હવે નિજ મન પાછું કહે છે જાગો અને લડાઈ માટે તૈયાર થઈ જાઓ આવો છેલ્લી થોડી કથાની સ્મૃતિ કરી અને ત્યાર પછી આગળ કથામાં પ્રવેશ કરીશું કારણ કે ઉત્તમ શ્રોતાઓને પાછલી સ્મૃતિ કરાવવી જરૂરી હોય છે જે ઉત્તમ શ્રોતા હોય એને પાછલી ઘટનાઓ શું ઘટી એની સ્મૃતિ હંમેશા વક્તા પદે રહીલાઓ એને કરાવી જોઈએ તો પાછલી સ્મૃતિની અંદર વાત એવી છે કે જ્યારે પરતક મને મન ઉપર બાન ઘણા બધા માર્યા છે મોહનું બાન માર્યું છે કામનું માર્યું છે લોભનું માર્યું છે એમાં મને મોહરૂપી બાનને મરોડી નાખ્યું છે અને મોહરૂપી બાનને મરોડી અને એને જીતી લીધો છે નિષ્પૃહ વ્રત પાડીને નિજ મને મોહરૂપી બાનને હરાવી દીધું છે ત્યારે પરતક મને કામરૂપી બાન કાઢ્યું છે ચૌદ લોકની અંદર કોઈ એવો નથી કે જેને કામે રોડ્યો ના હોય એ બાન કાઢ્યું છે અને ત્યારે નિજ મન કે તારે મારવું હોય તો માર પણ હું ક્યાંય હું સ્ત્રીનો સ્પર્શ જ નહીં કરું એની અરે બોલીશ જ નહીં ત્યારે પરતક મન સમજાવે છે શું સમજાવે છે સ્પર્શ કરવામાં શું પાપ છે સ્પર્શામાં કહા પાપ હૈ જોયામાં કહા જાત તમારે વધારે સ્મૃતિ કરવી હોય તો પાછલો જ્યારે મનગંજનનો પચીસ કે છવ્વીસમો ભાગ હોય એને ફરીથી રિપીટ કરજો એટલે આગલા બે ભાગ રિપીટ કરશો એટલે પાછી ગાડી પાટે ચડી જશે ચિત્ત સાબુત ચાહીએ ક્યાં વનશે કરે વાત ચિત્ત ચોખ્ખું જોઈએ વાત કર્યામાં કંઈ પાપ નથી લાગતું સ્ત્રીઆરે આવું પરતક મન સમજાવે છે નીજ મનને એમ કે છે કે આપણે આત્મા છે ભગવાન ભજવા માટે આવેલા છે અને જો આત્માને ભગવાન ભજવાની જ હોશ હોય તો પછી કંઈ સ્ત્રીઓ આરે વાત કરવામાં આત્માને કોઈ પ્રોબ્લેમ ના થઈ જાય સ્ત્રીઓ એ પુરુષો સાથે સમજવાનું છે એ જ આત્મા અભાગ્યા છે કે જેને હજુ નર અને નારી એવો ભેદ રહ્યો છે પરતક મન નિજ મનને કે છે તું તો બહુ અજ્ઞાની છો નરને નારી એવો ભેદ રાખવાનો જ નથી આત્માને જ્યારે જોઈએ ત્યારે કોણ સ્ત્રી અને કોણ પુરુષ કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી આત્મા તો અજર છે અમર છે આત્માની નથી સ્ત્રી જાતિ આત્માની નથી પુરુષ જાતિ આવું જ્ઞાન થઈ જાય ને પછી આ બધા ભેદ મટી જાય માટે તું સ્ત્રીઓ આરે વાતો કર તું સ્ત્રીઓનો સ્પર્શ કર તું સ્ત્રીઓ આરે ફરવા જા સ્ત્રીઓ આરે બોલ સ્ત્રીઓની વાતને સાંભળ આવી રીતનું પરતક મન નિજ મનને આવો અધર્મ કરવા માટેનો પ્રોત્સાહન આપે છે કેતું તો આત્મા છો તને કોઈ દોષ લાગતો નથી અને ત્યારે આટલે સુધી પરતક મને નિજ મનને પાડી દેવા માટેનો પ્રયત્ન કર્યો છે હવે નિજ મન ઘણા દિવસે પરતક મનને કે છે એને આપણે શ્રવણ કરવાનું છે સદગુરુ નિષ્કોળન સ્વામી મનગંજન ગ્રંથની અંદર આગળ લખે છે નિજ મન આવે શું કે છે સાંભળો રે રે બેસી રાંડના ત્યાંથી શરૂ કર્યું લો આને સ્વામીની ગામઠી ભાષામાં લખેલો ગ્રંથ ને એટલે ત્યાંથી શરૂ થાય બધું બે ખબર સુ બોલ શાસ્ત્ર વિરોધી દેશોલવે તું મુરખવન તો તોલ વિરો દેશ લવે તું મૂરખ વન તોલ નીજ મન પરતક મનને કે છે રે રે બેસી રાંડના તું બેઠો રે બે ખબર શું બોલ તને ખબર નથી અને તું શું બોલે છે તને અનુભવ કેટલો તને અભ્યાસ કેટલો તું મારું બગાડવા માટે આવ્યો છે આત્મા ખરેખર નિજ મન એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ પરતક મન એટલે આત્મા વાસનાઓથી આવૃત્ત હોય એને પરતક મન કહેવાય આત્મા રજોગુણ અને તમોગુણના પંજામાં આવી ગયેલો હોય એને પરતક મન કહેવાય આત્મા જ્યારે સત્વગુણમાં હોય અને આત્મા જ્યારે ગુણાતીત પુરુષની વાતને સંપૂર્ણ રીતે અનુસરતો હોય ત્યારે આત્મા જ નિજમન બને છે અને જ્યારે આત્મા વિષયોથી આવૃત્ત થઈ ગયેલો હોય રજોગુણને તમોગુણની સત્તાની નીચે હાલતો હોય કુસંગી અને વિષય જીવોના સંગમાં ચાલતો હોય ત્યારે એ જ આત્મા પરતક મન બની જાય છે એ જ આત્મા મન છે એ જીવની જ કોઈ કિરણ છે મન છે એ જીવથી જુદું નથી આમ જુદું છે શાસ્ત્ર પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે એક પણ છે કારણ કે જેનો આત્મા બળ્યો હોય એનું મન એનાથી જુદું થઈ જ ના શકે ગોપાળન સ્વામીનો આત્મા અને એમનું મન જુદું હોય મુક્તાનંદ સ્વામીનો આત્મા અને એમનું મન જુદું હોય પર્વતભાઈનો આત્માને એમનું મન જુદું હોય એમને તો આત્માએ જ મન આત્માએ જ બુદ્ધિ આત્મા એ જ એનું ચિત્ત જે ગણો આત્માની સત્તા જ બધે લાગુ પડે એટલે બધે આત્મા જ રહે અંતકરણ છે નથી એમની પણ બધા ઉપર જીવની સત્તા છે ઇન્દ્રિયો અંતકરણ તો માયામાંથી થયેલા છે માયાનું બધું કાર્ય જળ છે એ ચૈતન્ય જેવા દેખાય છે એ તો આત્મા તત્વને લઈને દેખાય છે જો આ આંખમાં જોવાની શક્તિ હોય તો આત્મા નીકળી જાય દેખાવું જોઈએ ને આત્મા નીકળી જાય દેખાય છે આત્મા નીકળી જાય પછી આ શરીર હલે છે ગમે એટલું જોર કરતો હોય બોલતો હોય બોલાય છે કશું ન બોલે આત્માની સત્તાએ કરીને આ બધા ચૈતન્ય જેવા દેખાય છે આત્મા વિના આ શરીરની અંદર દેખાતી એક પણ ચમક રહે નહીં આત્મા નીકળે એટલે ડેડ બોડી કેવું થઈ જાય છે આપણે જોયા જ છે ને ધામ કેટલાયના બોડી તો ડેડ બોડી કેવું થઈ જાય છે આત્મા નીકળે એટલે ફીકું પડી જાય હા ફીકું પડી જાય આજે લાઇટ દેખાય છે એ આત્માની છે એટલે જેટલું ફંક્શન આલે છે બધું આત્માથી જ આલે છે એટલે અહીં પરતક મનને નિજ મન આપણે સ્વામીએ આપણને સમજાવવા માટે આવા બે વિભાગો કરીને લખ્યું છે પણ આપણને ખબર હોવી જોઈએ કે આ બે છે શું તો બંને વ્યક્તિ તો એક જ છે આત્મા છે એ આત્મા જ્યારે સાધુના સમાગમમાં હોય મોટા પુરુષોના સમાગમમાં હોય ગુણાતીત શબ્દોથી આવૃત્ત થયેલો હોય સત્વગુની હોય ત્યારે એ જ આત્મા નિજમન બની જાય છે એ આત્માનું મન નિજમન આકારે બની જાય છે એવું સમજો તોય વાંધો નથી આત્મા નિજમન બની જાય છે એવું સમજો તોય વાંધો નથી અને એ જ આત્મા વિષયોથી આવૃત્ત થઈ ગયો હોય વિષય જીવોના યોગમાં આવી ગયો હોય હોટલોમાં પાર્ટીઓમાં સિનેમાગૃહોમાં ફરતો થઈ ગયો હોય આખો દિવસ મૂવીને આ તેન એવું બધું જોતો થઈ ગયો હોય એ જાતમાં પછી એનું પરતક મન બની જાય છે એનું મન છે એ પરતક મન બની જાય છે મુમુક્ષુને આવી દશા હોય છે તમે જ છો અત્યારે જોબે જવાનું ના હોય ઘરે હો એમાં ઇન્ડિયાની અંદર તો સંપૂર્ણ લોકડાઉન હોય એવી જગ્યાએ હોય તો હવે તમે ઘરે બેઠા જો કેટલી બધી સંસ્થાઓમાંથી અલગ અલગ આપણે લોયાધામમાંથી કથા વાર્તા કહુટની ગેમ બીજી અલગ અલગ સંસ્થાઓમાંથી ને કંઈ સારું કાર્ય થતું હોય આપણે જો કંઈક ને કંઈક સારું આખા દિવસ દરમિયાન લઈશું તો આપણું મન નિજબન બનશે આપણો આત્મા નિજમન બનશે પરંતુ આપણે આ સિચ્યુએશનની અંદર ભગવાનના ભક્તોને તો બીજું કંઈ જોવાનું હોય નહીં એટલે એનો ટાઈમ તો આમાં જ જાય પરંતુ માની લો કે કોઈ હજુ ભગવાનના એટલા ઉત્કૃષ્ટ ભક્ત ન હોય ક્યારેક કલાક કથા સાંભળીને પાંચ કલાક બીજું જોવા જતા રહ્યા અથવા તો આપણે ને આપણે જ છીએ પણ હવે રોજ કથા ને રોજ આ કહું ને રોજ ગેમો જોઈને થાક્યા બે મહિનાથી આવે કંઈક થોડું બીજું એન્જોયમેન્ટ જોઈએ ચેન્જ જોઈએ છે અને જોવા માટે ગયા બીજું કે બીજું કંઈ સાંભળ્યું તો આપણું પરતક મન મજબૂત થઈ જાય આપણો જ આત્મા પરતક મન રૂપ થઈ જાય એટલે નિજમન જેને રાખવું હોય એને સત્પુરુષનો સમાગમ પોતાના આત્માને નિજમનના પક્ષે રાખવો હોય અથવા પોતાના આત્માને નિજમન બનાવવું હોય સ્વામીના શબ્દોમાં તો એને પુરુષોનો સંગ સત્શાસ્ત્રનું શાસ્ત્રનું વાંચન અને સારા સારા સત્સંગના પ્રોગ્રામો કથા આદિકને જોવા સાંભળવા વિચારવા ભગવાનના ચરિત્રો વાંચવાને વિચારવા આની અંદર પોતાનો સમય જે વ્યતીત કરે એનું નિજમન થાય હવે નિજમન પરતક મનને શું કહે છે પરતક મને જ્યારે એમ કીધું સ્ત્રીઓ સાથે બોલવામાં હું વાંધો છે સ્પર્શમાં હું જતું રહે છે આત્મા છે આત્માને આત્મા નથી પુરુષ નથી સ્ત્રી તું તો હવે અજ્ઞાની છો જ્ઞાની બની જા સબ બ્રહ્મ કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી આ બધા ભેદ દેખાય છે ને એ જ તારું અજ્ઞાન છે હવે વાત તો સાચી છે જો ખરેખર જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો અહીંથી માની લો કે આપણને અહીં નીચે છીએ પૃથ્વી પર એટલે આપણને આ બધા વિભાગ દેખાય કે આ મકાન છે ગાડી છે આ છે તે છે પણ અહીંથી આપણે ત્રીસ હજાર ફૂટ ઉપર જતા રહીએ તો આપણને શું દેખાય પૃથ્વી જ દેખાય કદાચ દૂરબીનથી જોઈએ તો પૃથ્વી દેખાય પૃથ્વી છે અને ઠેક સ્પેસમાં જતા રહ્યા તો તો ગોળો દેખાય એક એક ગોળો ઉડે છે આટલું જ દેખાય ને દૂરથી તો એ જે દૂરથી દેખાયું એ સાચું નજીકથી દેખાયું એ સાચું છે પણ જ્ઞાનીની દ્રષ્ટિએ દૂરથી જોયું એ સાચું છે આ જે બનેલું છે એ બધું તૂટી ફૂટી જાય પણ પૃથ્વીનો ગોળો તૂટતા બહુ વાર લાગે એ તો જેથી પ્રલય થાય તેથી તૂટે બાકી અહીં તો ભૂકંપ આવે ને આ બધું ખલાસે થઈ જાય સ્થળ હોય ત્યાં જળ થઈ જાય જળ હોય ત્યાં સ્થળ થઈ જાય જ્ઞાનીની દૃષ્ટિએ મારા જે વચનમાં કીધું જ્ઞાની છે એ તો દૂરથી જોવે છે એટલે એને કોઈ ભેદ રહેતો નથી એમ આ પરતક મન શું સમજાવે છે વાત તો સાચી કરે છે જ્ઞાનની પરંતુ એમાં ધર્મ નિયમ લોપવાની વાત કરે છે ત્યારે નિજમન કહે છે શાસ્ત્ર વિરોધી શું લવે હું બકબક કર્યા કરે શાસ્ત્ર વિરોધી તું તને કશી શાસ્ત્રની ખબર જ નથી અને તું બોલે છે પછી નીજ મને વાત કરી ચંદ્ર એકલ શૃંગી સૌભરી નારદ શિવ અજ થકી અધિકો થયો જો ભાઈઓ જીવ અજથકી થકી અધિકો થયો જો ભાઈઓ જીવ મનને કે છે બેસી રે તું ઇન્દ્ર કરતા મોટો થઈ ગયો ચંદ્ર કરતા તારો જીવ મોટો થઈ ગયો એકલ શૃંગી કરતા મોટો થઈ ગયો સૌભરીને નારદને શિવજી કરતા મોટો થઈ ગયો ઇન્દ્ર જેવા દેવતા ગંગાના કિનારા ઉપરથી નીકળે ગૌતમ ઋષિના પત્ની અહલ્યાજી સ્નાન કરતા તહલ્યાજીનું રૂપ જોયું અને ઇન્દ્ર જેવા સ્વર્ગના અધિપતિને બુદ્ધિ બગડી એને ત્યાં કોઈ ખોટ નથી સ્વર્ગની અંદર રૂપવંતી સ્ત્રીઓ કે બીજા ભોગ પદાર્થોની કોઈ ખોટ નથી દેવતાઓને સત્વગુણી શાસ્ત્રમાં કીધેલા છે દેવતાઓ સત્વગુણી છે અને ઇન્દ્ર તો દેવતાઓના રાજા છે છતાં પણ બુદ્ધિ બગડી છે ગૌતમ ઋષિના પત્ની એક ઋષિ પત્નીને જોઈને બુદ્ધિ બગડી કોઈ રાજાની રાણીને જોઈને બુદ્ધિ બગડી હોય કે કોઈ દેવતાની સ્ત્રીને જોઈને બુદ્ધિ બગડી હોય કે એના લોકની અંદર કાંઈ જોઈને બગડી હોય તો સમજ્યા મનુષ્ય લોકની અંદર ગૌતમ ઋષિ જેવાના ઋષિ પત્ની માતુલ્ય સ્ત્રીને જોઈને બુદ્ધિ બગડી છે એવું શાસ્ત્રમાં કથા લખાની કે ઇન્દ્રએ ગૌતમ ઋષિનું રૂપ લીધું છે ગૌતમ ઋષિ તો પોતે સંધ્યાવદન કરવા ગયા છે અને અહીં આગળ એને રૂપ ગૌતમ ઋષિનું લઈ અને અહલ્યાજીનો સંગ કર્યો ગૌતમ ઋષિ પરત આવ્યા અને જોયું ત્યારે ગૌતમ ઋષિને થયું કે આ કોણ જોયું તો ઇન્દ્ર ગૌતમ ઋષિએ શાપ આપ્યો છે તું સ્ત્રીનિમાં લુપ્ધ થયો માટે હું તને શાપ આપું છું તને હજાર ભગ તારા શરીર ઉપર થાય ઇન્દ્રને હજાર ભગ શરીર ઉપર થઈ ગયા અને એટલું ભૂંડી હાલત થઈ એટલી ભૂંડી હાલત થઈ શાસ્ત્રમાં એનું વર્ણન કર્યું છે કે દુખી દુઃખી ઇન્દ્ર થઈ ગયો કે હે યોનિ લુબ્ધ જા તને હજાર યોનિઓ શરીર પર થઈ જાય અને આવું એને થયું જેના કારણે ઇન્દ્રને બહુ દુઃખ થયું નિજ મન કહે છે પરતક મનને કે દુષ્ટ તું મને એમ કહે છે કે સ્ત્રીનો સ્પર્શ કરવામાં શું જાય બધું બ્રહ્મ જ છે તું એમ કહે છે સ્ત્રી આરે વાત કરવામાં શું જાય બધું બ્રહ્મ જ છે પારકી સ્ત્રીઓ આરે બેસવા ઉઠવામાં શું વાંધો છે બધું બ્રહ્મ જ છે સ્ત્રીઓએ એવું સમજવાનું છે પારકા પુરુષોનો સ્પર્શ કરવો કે પારકા પુરુષો સાથે બેસવામાં શું જાય બધું બ્રહ્મ જ છે આવું પરતક મન કે છે ને નિજ મન કે તને ખબર છે તને આગલી કથાઓ ખબર છે કે ઇન્દ્ર જેવા ઇન્દ્રને પછાડી નાખ્યા છે ચંદ્ર જેવા ચંદ્રને પછાડી નાખ્યા છે કેટલા બધાઈને પછાડ્યા છે એ તને ખબર છે અને તું એ બધાથી બળિયો થઈ ગયો તે તને કશું જ નહીં થાય તું એવું કેવી રીતે માને છે કે તને કઈ જ નહીં થાય અને તું મને આ રસ્તે ચડાવીને કલ્યાણના માર્ગેથી પાડવા માગે છે પણ હું તારી વાતને માનીશ નહીં આવી રીતે નિજ મને પરતક મનને ત્યાં આગળ પાછા વળવા કીધું છે કે તારી વાતોને તું બંધ કર તારો બકવાસ બંધ કર તું જે કહે છે એવું હું ક્યારેય નહીં કરું બ્રહ્માજીને તો તું ઓળખે છે ને નિજ મન કે આખી સૃષ્ટિના પિતા છે એમને આખી સૃષ્ટિ આ કરેલી છે છતાં પણ છતાં પણ બ્રહ્માજીને પોતાની પુત્રી સરસ્વતી સૃષ્ટિના કરતા પિતાને પણ સરસ્વતીને જોઈને મોહ થયો છે શાસ્ત્રમાં એ વાતો વિસ્તારથી લખી છે સૌભરી ઋષિ પોતે તપ કરવા માટે ગયા અને પછીથી માછલોને માછલી રમતા જોયા એમાંથી સૌભરી ઋષિને કામ ઉત્પન્ન થયું સાઠ હજાર વર્ષ પછી માનધાતા રાજાની કન્યાઓને પરણવા તૈયાર થયા આખી સૌભરી સોસાયટી ઊભી થઈ એ તો તને ખબર છે ને આ તો તને ખબર છે ને આ બધા જો આટલા મહાનને આટલા મોટા હોય અને એની જો આવી દશા થતી હોય તો પછી બીજાની હું વાત કરવી તને ખબર છે પરતકમનને કે રામાયણના ઉત્તરકાંડમાં છવ્વીસમાં સર્ગમાં એક પ્રસંગ આવે છે કે રાવણ કૈલાસ પર્વત ઉપર હતો ત્યારે રંભા નામની અપ્સરા નલકુબેર પાસે જતી હતી એને રાવણે જોઈ એથી એને પકડીને એને એની સાથે ખરાબ વ્યવહાર કર્યો પરિણામે નલકુબેરને રંભાએ વાત કરી હતી નલકુબેરે સાપ દીધો હવે પછી રાવણ કોઈ પણ સ્ત્રીને લૂંટશે તો એના માથાના સાત ટુકડા થઈ જશે આ લખેલું રામાયણની અંદર રામાયણના ઉત્તરકાંડમાં લખ્યું છે કે રાજા જંગલમાં ગયો હતો મહાદેવજી પાર્વતી સાથે વિહાર કરતા હતા તેથી ઈલ સ્ત્રી બની ગયો ત્યાં ગયેલો એમાં એને જોયું એટલે કારણ કે પાર્વતીએ કહ્યું હતું કે આ સ્થાનમાં કોઈ પુરુષ આવશે તો સ્ત્રી બની જશે ઈલ રાજા થઈ ગયો સ્ત્રી પછી સ્ત્રી બનેલ ઈલાને ચંદ્રના પુત્ર બુદ્ધે જોઈ તેથી તેની સાથે વ્યભિચાર કર્યો અને એને પુરુરવા નામનો પુત્ર થયો તે મોટો થયો તેથી તેને પણ ઉર્વશી નામની અપ્સરા સાથે વ્યભિચાર કર્યો અને આવી રીતની આ ઘટનાઓને નિજમન પરતક મનને કહીને એમ કહેવા માગે છે કે આ બધું જ થવાનું કારણ એટલું જ છે સંપર્ક સંપર્ક છે એ બધાય માટે ખરાબ છે કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતો પણ શાસ્ત્ર એમ કે છે કે સંપર્ક ખરાબ છે સ્ત્રી પણ ખરાબ નથી પુરુષ પણ ખરાબ નથી પરંતુ બંનેનો જે એકાંત યોગ છે એકાંત યોગ એકાંતની અંદર એને નુકસાન થઈ શકે છે એમ તમામ શાસ્ત્રો કહે છે હરિલામૃતમાં લખ્યું વિહારીલાલજી અરે ભક્ત ચિંતામણીમાં લખ્યું નિષ્કુળન સ્વામીએ જળી નારીને સંગે સદા વળી નારીને સંગે સદાય મોટા મુમુક્ષુને બંધ થાય મુક્ત પણ પડ્યા એને મળી તેની વાત મેં શ્રવને સાંભળી નારીને સંગે કરીને કેટલાય જીવો કલ્યાણના માર્ગેથી પડ્યા છે નિષ્કુળન સ્વામી કે મેં એવી ઘણાની કથાઓ સાંભળી છે માટે એનો સંગ ના કરવો અગ્નિમાં હિ બળી જાવું રે સારું વિષ હળાહડ ખાવું રે અગ્નિમાં બળવું સારું વીસ ખાવું સારું એટલે કે ઝેર ખાવું સારું છે પણ નારીનો પ્રસંગ અતિ ભૂંડો છે કહેતા સ્ત્રીઓએ એમ સમજવાનું છે કે પુરુષ છે એ પુરુષનો પ્રસંગ ભૂંડો છે એકલામાં એકાંતની અંદર ક્યારેય પણ સંપર્ક કરવો જોઈએ નહીં નિજમન આપણને એટલું જ શીખવાડે છે કે આ બધાઈની અંદરથી જે બાન માર્યું છે પરતક મનનું એ બાન કોઈ રીતે સફળ થવા દેવું નથી નિજ મનને લાજલય ત્રિલોકની નારે કાપેલ નાક શુદ્ધ બુદ્ધ હરિસહુતની વળી ચડાવ્યા ચાક ત્રિલોકીની અંદર બધાની લાજ લઈ લીધી છે શિવજી જેવાની લાજ લઈ લીધી છે એકલ શૃંગી જેને સ્ત્રી પુરુષનું ભાન નહોતું એવાની પણ લાજ લઈ લીધી છે માટે આટલા બધાની જો લાજ લઈ લીધી હોય અને આટલા બધાને ચાક ઉપર ચડાવી દીધા હોય અને તું મને પરતક મનને નીજ મન એમ કહે છે કે તું મને એમ કહે છે કે કશો વાંધો નથી ના વાંધો ફૂલ છે આની અંદર એટલે મારે આ રસ્તે જવું નથી આ રસ્તે નથી જવું કાગદ કરીની દેખતા કાગદ કરીની દેખતા હસ્તી મરે હજાર મૂર્તિવંતી માનુની કેમ પોચાડે પાર કાગદ કરીની કાગદ કરીની એટલે કે કાગળની હાથની કરીની એટલે હાથની કાગળની જે હાથની હોય હાથીને પકડવા માટે આટલો હાથી જબરજસ્ત તાકાતવાળો છે એ હાથીને પકડવો હોય ને હાથીને જ્યારે અંકુશની અંદર લે છે ત્યારે હાથી કેવી રીતે અંકુશમાં લેવાય આટલું આટલું બળવાળું પ્રાણી એ કેવી રીતે અંકુશમાં આવે એને પકડવો હોય તો કેમ પકડાય તો એનું એવું કહે છે કે એક મોટો ખાડો કરવામાં આવે ખાડો કરીને એની ઉપર એક હાથની બનાવીને કાગળની હાથની બનાવીને ત્યાં ગોઠવવામાં આવે એ હાથની જે ગોઠવેલી હોય હાથી જ્યારે દૂરથી એ હાથનીને જોવે છે ત્યારે એનો સ્પર્શ કરવા માટે હાથી દોડતો દોડતો ત્યાં જાય છે જ્યારે હાથી દોડતો દોડતો ત્યાં જાય અને જ્યાં હાથનીનો સ્પર્શ કરવા માટે જાય ત્યાં સીધું જ પેલું તો કાગળની હાથની હોય એટલે એ કાગળનું જે આખું પૂતળું બનાવેલું હોય તૂટી જાય અને હાથી પડી જાય ખાડામાં એ ખાડામાં પડ્યા પછી એ હાથીને ઘણા સમય સુધી ત્યાંનો ત્યાં જ એમને એમ પડ્યો રહેવા દેવામાં આવે ભૂખ્યો તરસ્યો અને પછીથી જ્યારે એનો ઢીલો પડી જાય પછી એને અંકુશમાં લઈ અને એ જ હાથી જોડે મનુષ્ય ખેલ કરાવે છે કેવા કેવા ખેલ કરાવે છે તો આપણે જોયા છે આટલું બળવાળું પ્રાણી હોવા છતાં પણ એ હાથી બંધનમાં આવે છે એની પાછળનું કારણ એટલું જ છે કે એ હાથી હાથનીનો સ્પર્શ કરવા માટે દોડ્યો નિજમન પરતકમનને એમ કહે છે હજાર હાથીને એક કાગળની હાથની જો આવી રીતે પકડી લેતી હોય અને એ જો એનું જો ખરાબ થઈ જતું હોય હજાર હાથીનું એ વાત તને નથી ખબર માટે आ वातु करिष नै मारी पासे हु कोई पण रीते स्त्री प्रसंग करिष नै नर प्राणी पतंग सम नारी दीप क झाड़ मोह पामी मरत तेम नारी नर नो काड़ नर प्राणी पतंग सम નારે દીપક ઝાડ મોહ પામી મરત તેમ નારી નર નો કાળ જેવી રીતે પતંગિયું છે એ પતંગિયું અગ્નિની અંદર પડીને બળી જાય છે એવી જ રીતે નિજમન કે છે પરતક મનને કે સાંભળ પુરુષ છે ને એ પતંગિયું છે અને સ્ત્રી છે ને એ અગ્નિ છે પતંગિયું અગ્નિની નજીક જાય તો બચ્યા વિના રે ખરું એ પ્રકાશની અંદર કૂદી જ પડવાનું છે પતંગિયાએ જોયું છે મારી આગળ કેટલા બધા પતંગિયાઓ આની અંદર પડ્યા છે એ અંદર જતા પહેલાં દૂર હોય ત્યારે જોવે છે કે જો ઓલું ગયું ઓલું ગયું ઓલું ગયું પછી બહાર નીકળ્યું જ નથી પણ એને શું થાય છે કે અંદર બહુ મોટો માલ પડ્યો છે એટલે જવા જેવું ખરું અંદરથી બહાર કેમ નથી નીકળતા તો કે માલ અંદર એટલો બધો પડ્યો છે ને એટલે બહાર નીકળતા નથી પણ અંદર જેવા પડે અને અંદર પડે પછી બહાર નીકળવાનું આવે બળીને ખલાસ થાય એમ સંસારની અંદર પણ એવું જ છે સ્ત્રી અને પુરુષ બેનું સુખ કોઈ પ્રકારનું સુખ નથી લો સંસારની અંદર બહુ સરસ ઘટનાઓ બની ગયેલી છે એક વ્યક્તિ હતો તે એને લગ્ન કર્યા લગ્ન કર્યા બહુ વાસના હતી તે સ્ત્રીયરે લગ્ન કર્યા હવે સ્ત્રીયારે લગ્ન તો કરતા કરી દીધા એક સ્ત્રી મરી ગઈ પછી થયું સાધું થઈ જવું એટલે સંન્યાસો ભેગા રહેવા ગયો ક્યાંય મેળ ખાધો નહીં અને પછી એમ થયું કે આમાં તો કંઈ મજા નથી એના કરતાં ઓલું હતું એ સારું હતું તે પાછો ગયો સંસારમાં પાછો જઈ અને ફરીથી લગ્ન કર્યા લગ્ન કર્યા એ સ્ત્રી મરી ગઈ પાછો વૈરાગ થયો કે હારું આમાંથી કંઈ માલ નથી ફરી લગ્ન કર્યા ત્રીજા લગ્ન કર્યા માલ નથી કરતાં કરતાં ત્રીજા લગ્ન કર્યા અને ત્રીજા લગ્ન કર્યા ને એ સ્ત્રીને લગ્ન કરીને લકવો થઈ ગયો લકવો થઈ ગયો હવે લગ્નના છૂટાછેડા તો લેવાય નહીં આખી જિંદગી એ સ્ત્રીને ઉપાડીને ફરવું પડ્યું લો આવું સુખ લીધું સુખ નથી કોઈ જગ્યાએ સંસારમાં સુખ નથી ગુનાદિતનંદ સ્વામીએ એક કરમસિંહ મિસ્ત્રી કરીને એક એ વખતે હરિભગત હતા એને ગુનાદિત્યાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી મારે લગ્ન ફરી કરવા છે સ્વામી કે નથી મજા તારા એક સ્ત્રી જતી રહી હોય તો ફરી લગ્ન કરીશ નહીં ત્યારે ઓલો કે ના કરવા છે સ્વામી આજ્ઞા પણ ઘણાને આજ્ઞા એવી રીતે લેવી હોય પરાને લેવી હોય મોટા સાધુ શું કે સારું જોઈન પર છે જોઈન કરજે તે લગ્ન કર્યું આ કરમસિંહે લગ્ન કર્યું નવી સ્ત્રી આરે આવે સ્ત્રીને થોડો સમય થયો અને લોહીખંડ પેટ બેસનું થઈ ગયું એટલે ઝાડામાં લોહી પડે શરીર ઉતરતું ગયું ઉતરતું ગયું ઉતરતું ગયું કપડાં બગડી જાય ચાલવાની શક્તિ નહીં ત્યાં જુનાગઢનો કરમસિંહ મિસ્ત્રી શું કરે હવે તો મિસ્ત્રી કામે બંધ કરી દેવું પડ્યું એને સ્વામી પાસે સમાગમ કરવા જતો તો એ બંધ થઈ ગયો સ્વામીએ પૂછાવ્યું ભાઈ હું કરે જ કરમશી અમને દેખાતો નથી તો કે હું કરું સ્વામી સ્ત્રીની સેવામાં છું ઝાડા થઈ જાય છે કપડાં ધોઉં છું સ્વામી કે મેં તને ના પાડી હતી કે તું લગ્ન ના કરતો પણ છતાંય તારે બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા હતી તે કર્યું એમાંથી આ દુઃખ આવ્યું આનો મારો કહેવાનો અર્થ એવો નથી કે જેને લગ્ન કર્યા છે ને ભૂલ કરીશ એવું નથી વાતને સમજવાની છે એ કે આપણને આ શાસ્ત્ર એવું સમજાવે છે કે આ શક્તિને છોડો આ શક્તિને છોડો સ્ત્રીએ પુરુષની પુરુષે સ્ત્રીની આ શક્તિને છોડવાની છે એ આપણને આ શાસ્ત્ર સમજાવે છે અને કોઈ પણ દિવસ વિષય જીવોનો સંગ ના કરવો વિષય જીવોથી હંમેશા દૂર રહેવું વિષય ચિત્રોથી દૂર રહેવું વિષય વાતોથી દૂર રહેવું વિષય મીડિયા ઉપર આવતા બધાય જે બીજા બધા સમાચાર હોય એનાથી દૂર રહેવું એવા એવા મૂવી હોય એવી સિરિયલો હોય એવા ચિત્રો હોય એનાથી દૂર રહેવું યુવાનોએ ખાસ યુવતીઓએ ખાસ એવાથી દૂર રહેવું અત્યારે તો ન્યૂઝપેપરો હોય ને ન્યૂઝપેપરની અંદર એ સમાચાર કરતાં બીજું જાજુ હોય ન્યૂઝપેપરની અંદર તમે ન્યૂઝપેપર ખોલો ને ન્યૂઝપેપરની અંદર સમાચાર કરતાં બીજું જાજુ હોય કોમ્પ્યુટરમાં ન્યૂઝપેપર ખોલો તો ન્યૂઝપેપરની બાજુની અંદર હજારો પ્રકારનું એવી એવી વાતો આવતી હોય કે જેના કારણે ઘણા બધા માણસોના મન વિકૃત થાય અને વિકૃતિના માર્ગે ચડી જાય માટે બને એટલું ભગવાન ભજાઈને એવો ઉપાય કરવો વચનાવત વંચાઈને એવો ઉપાય કરવો આ અમને સારા સારા હરિભક્તો હોય ને એને ઘણી વખત પૂછીએ ને એના થકી ખબર પડે કે એવું એવું આવે છે કે જેને આપણે ક્યારેય પણ વાંચી પણ ન શકીએ જોઈ પણ ન શકીએ સાંભળી પણ ન શકીએ એવું જગતની અંદર હાલે છે અને જીવનો જન્મો જન્મનો ઢાળો છે માટે ભગવાનના ભક્તોએ સાવધાન બનવું કોઈપણ દિવસ દૂધ આપણે ભેગું કરીએ છીએ એમાં લીંબુના છાંટા ન પડે એનું ધ્યાન રાખવું અહીં આગળ કહે છે કે પતંગિયા સમાન પુરુષ છે અને સ્ત્રી છે અગ્નિ સમાન છે અને એની અંદર મોહ પામીને કેટલા મરી ગયા છે માટે નિજમન પરતક મનને કહે છે તું ગમે એવું કરીશ પણ કોઈ રીતે મારે સ્ત્રીનો સંગ કરવો નથી વિસવેરી સમવૈતરી નાગન વાગનનાર ડાકન સાકન દુષ્ટની સ્વપ્ને ન હો વેવાર કોઈ રીતે નહીં નિજ મન કે મારે તો કરવું જ નથી હું તો બીવ છું પુરુષે સ્ત્રી થકી એકાંતની અંદર પારકી સ્ત્રી હોય પર સ્ત્રી હોય તો એનાથી એકાંત હોય ત્યારે નાગનની પેઠે બીવું ને સ્ત્રી હોય એને પારકા પુરુષથી નાગની જેમ બીવું કારણ કે એકાંત ખરાબ છે એકાંત હોય અનુકૂળતા હોય અતિ પરિચય હોય એવા ચાર પાંચ સ્થાનો એવા ગણાવ્યા છે કે જેની અંદર અધર્મ થવાનો દોષ છે એટલે તો શ્રીજી મહારાજે ગોખલા પુરાયા લોજમાં આવ્યા ત્યારે સંતો ખાલી દેવતા લેતા હતા બાજુના ઘરમાંથી હવે ઓલા બાઈનું મોઢું દેખાતું નહોતું ખાલી આમ દેવતા દે ત્યારે એના કંકન દેખાયના આંગળા દેખાય હાથના શ્રીજી મહારાજ કે આટલું પણ સાધુ માટે નુકસાનકારક છે અને દિવાલો પૂરી છે ભગવાને એનો અર્થ જ એ છે કે જે દૂર રહે જે ડિસ્ટન્સ રાખે જે સોશિયલ ડિસ્ટન્સથી જીવે જે મર્યાદામાં જીવે એનું જીવન સેફ છે નહીં તો ભગવાનના ભક્ત હો તો પણ એટલો વિચાર પાક્કો રાખવાનો ઇન્દ્રિયોનો વિશ્વાસ ક્યારેય નહીં રાખવાનો અંતકરણનો વિશ્વાસ ક્યારેય નહીં રાખવાનો શ્રીજી મહારાજે એટલે તો આ મર્યાદાઓ બાંધી છે શ્રીજી મહારાજે આ દિવાલો બાંધી છે શ્રીજી મહારાજને એટલે તો વચનમાં કહેવું પડ્યું કે ભાઈઓ જે હોય એને સ્ત્રીઓ સ્ત્રી ભક્તનો ગુણ લેવો હોય તો એકનો ના લેવો બધાનો સમૂહમાં લેવો અને બાઈઓએ ભાઈઓનો ગુણ લેવો હોય તો બધાનો સમૂહમાં લેવો એક જ ભગતનો ના લેવો આવું શાસ્ત્રમાં આટલું બધું શ્રીજી મહારાજને પ્રતિપાદન કેમ કરવું પડ્યું શિક્ષાપત્રીમાં એવું પ્રતિપાદન કેમ કરવું પડ્યું કે એકાંત સ્થળમાં પણ નહીં એકાંત સ્થળમાં પણ નહીં મા બેનને દીકરી ભેગા પણ આપતકાળ પડ્યા વિના એકાંત સ્થળમાં નહીં આટલું બધું શ્રીજી મહારાજને પ્રતિપાદન કરવું પડ્યું હશે તો શ્રીજી મહારાજે કંઈક આપણા કરતાં લાંબુ વિઝન જોયું હશે શ્રીજી મહારાજ આપણા કરતાં કંઈક વધારે સમજી શકતા હશે શ્રીજી મહારાજે આપણા રક્ષણ માટેના કવચો સારી રીતે પહેલેથી બનાવી દીધા છે માટે ભગવાનનો ભક્ત આ નિજ મનની વાત સાંભળીને સાવધાન બને દેહ કરી દૂર રહીએ અષ્ટ પ્રકારે આપ તો અંતર રહે પ્રભુતા પ્રતાપ દેહ કરી દૂર રહીએ અષ્ટ પ્રકારયાપ આઠ પ્રકારથી જો દૂર રહેવામાં આવે અમારે સંતોને બ્રહ્મચર્ય વ્રત તમારું બ્રહ્મચર્ય વ્રત એટલું છે કે તમારે જેની સાથે લગ્ન થયા છે તમારા એ તમારા પત્ની સિવાય અને જે સ્ત્રી છે એની માટે પોતાના પતિ સિવાય બાકીના બધા ભાઈ બાપને દીકરા છે અને પુરુષ માટે પોતાના પત્ની સિવાય બાકીના બધા મા બહેન અને દીકરી છે પૃથ્વી પર જેટલા છે એટલા એ તમારું વ્રત છે એ ભાવનાથી તમે રહો એ દ્રષ્ટિથી તમે રહો એ મર્યાદામાં તમે રહો એટલે તમે બ્રહ્મચારી ગણાવ શાસ્ત્રના બીજા કાયદા છે પતિ પત્નીના સંબંધ કેવા હોવા જોઈએ એ બધું છે એ કાયદા પ્રમાણે અમારા બ્રહ્મચર્યની અંદર અષ્ટાંગ બ્રહ્મચર્ય આવે અષ્ટાંગ બ્રહ્મચર્ય એ અમારું બ્રહ્મચર્ય છે અમારે બ્રહ્મચર્ય દરમિયાનના અષ્ટાંગ બ્રહ્મચર્ય છે એની અંદર એમ કીધું શ્રવણમ કીર્તનમ કેલિહિ પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ સ્ત્રીનું શ્રવણ કરવું એ સ્ત્રીનું શ્રવણ એટલે કે સ્ત્રીની વાત ન સાંભળવી સ્ત્રીના ગુણનું કથન ના કરવું તેની સાથે બાજી વગેરે રમવું નહીં એની સાથે એક દ્રષ્ટિથી ક્યારેય પણ જોવું નહીં એકાંતમાં ગુપ્ત વાર્તાલાપ કરવો નહીં સ્ત્રીઓનો સંકલ્પ કરવો નહીં સ્ત્રીના વિચાર કરવા નહીં અને સ્ત્રી સાથે સાક્ષાત સંગ કરવો નહીં આ આઠમાંથી નિવૃત્ત થાય ત્યારે એને અષ્ટાંગ બ્રહ્મચર્ય કહેવાય આ આઠ પ્રકારનું બ્રહ્મચર્ય એ જ્યારે ત્યાગી વર્ગ પાડે ત્યારે એને સંપૂર્ણ વ્રત પડ્યું કહેવાય એટલે અહીં કહે છે કે અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય છે એને જો પાડે આઠ પ્રકારથી સ્ત્રીનો જો ત્યાગ રાખે તો ભગવાનના પ્રતાપે એને જીતી જવાય છે જીતી જવાય છે કામરૂપી શત્રુને જીતી શકાય છે ભગવાનના પ્રતાપ એ પાળવા છતાંય પાછો પ્રતાપ તો ભગવાનનો છે તો જ જીતાય ભક્ત ભક્ત માનીને ના ચિંતવો કોય નાર લેતા લીંબુ નામને વદને આવે વાર લીંબુનું નામ લઈએ એટલે પાણી આવી જાય ખટાશવાળું ચડી જાય ને એવી રીતે સ્વામી કે છે નિજમન પરતક મનને નિમિત્ત બનાવીને આપણને સમજાવે છે કે ભક્ત હોય કે અભક્ત હોય પણ નર માટે નારીનું ચિંતવન નારી માટે નરનું ચિંતવન એ નુકસાનકારક છે નુકસાનકારક છે નુકસાનકારક જ છે માટેનું ચિંતવન ના કરવું એમ કે છે ભક્ત હોય કે અભક્ત હોય બંનેમાં નુકસાન છે માટે ના કરવું અભાવ ઉલટા અન્ન સમ સ્વભાવે સડેલું ઊંટ કેવો અભાવ કરવો નારીનો અને નારી કેવો અભાવ કરવો અભાવ એટલે કે એના શરીરનો પુરુષ રૂપી શરીર સ્ત્રી રૂપી શરીર એનો અભાવ એવો કરવો અભાવ ઉલટા અન્ન સમ સ્વભાવે સડેલું ઊંટ નિરખે ને તે ખાટે ચારે ખૂંટ આખા જગતને જેને જીતતું હોય ચારે ખૂંટ એટલે ચાર દિશાઓ ચાર દિશાઓથી આવૃત આ જગત છે એ જગતને જેને જીતવું હોય એને ઉલટા અન્નની પેઠે ઉલટું અન્ન એટલે અન્નને જમ્યા હોઈએ અને પછી ઉલટી થાય આપણે જ જમ્યા છે બહુ સરસ હતું બહુ સરસ હતું ભજીયા દૂધપાક પૂરી ભીંડાનું શાક બરાબર ને દાદા બટાકા વડા સરસ મજાનું જમ્યા હવે જમ્યા પણ પેટમાં ટક્યું નહીં ઉલટી થઈ ગઈ પોઈઝન થઈ ગયું છે કંઈક હવે ઉલટી થઈ હજુ હમણાં જ જમ્યા છે અગિયાર વાગે જમ્યા ને અગિયાર ને પાંચે બાર અંદર એન્ટ્રી ના મળી વિઝા ના મળે એટલે વિઝા એના પછી બહાર વિઝા ના મળે એટલે બહાર આવ્યું પાછું જ્યાં હતું ત્યાંનું ત્યાં હવે બહાર આવી ગયું હજુ તો પાંચ મિનિટ જ થઈ છે એટલે હજુ તો અંદર કાંઈ વલોનું વાલ્યું જ નહીં કારણ કે એન્ટ્રી જ નથી મળી એટલે વલોનું થાલ્યું જ નહીં એટલે બધા ટુકડા બહાર આવ્યા હવે એને થાળીમાં ભેગું કરીને મૂકી રખાય કે ફરી વિઝા મળે ત્યારે અંદર નાખશું નાખી દેવું પડે ને એ ઉલટી થયેલું અન્ન એવું છે એક વાર બીજા ના મળ્યા ને બહાર આવ્યું એટલે હવે એને કાઢવું જ પડે પછી એ ફરીથી કંઈ કોથળીમાં ભરીને મૂકી રાખે કાલ જમશું મુકાય આપણું ને આપણું જ છે ને હજુ પાંચ મિનિટ પહેલાં તો હારું જ હતું ને પણ હવે ના ફાવે કેટલી ગંધ અંદર આવી જાય છે કેટલી ગંધ અંદર આવી જાય છે હમણાં જ થયેલી ઉલટીમાં ગંધ કેટલી આવે છે આપણે પોતે ત્યાંના ઊભા રહી શકીએ એટલી ઉલટીની ગંધ આવે ત્યાં પોતું માર્યા પછી પણ ફિનાઇલવાળું પોતું બે પાંચ વખત ફેરવવું પડે બારીઓ ખોલી નાખવી પડે ને કેટલું કરવું પડે ત્યારે ગંધ જાય હવે આટલું સરસ જ્યારે આવી રીતનું જ્યારે નરને નારીને નારીને નરનું શરીર લાગે ને ત્યારે મહારાજ કહે છે અહીં નિજમન કહે છે એ જીતી શકે આવી રીતનું શરીર લાગે આવી રીતનું શરીર લાગે આત્મા તો હારો જ છે બધાય પોતપોતાની રીતે હારા છે પણ જ્યારે એવો પ્રસંગ બને ત્યારે આવું જ્યારે ઉલટા અન્નની પેઠે જો દ્રષ્ટિ થાય તો વ્યક્તિ બચે નહીં તો ના બચે અને એ કરવું આ કળિયુગની અંદર બહુ જરૂરી છે કળિયુગની અંદર જા જીવો જીવો વિકૃતિમાં જીવતા થઈ ગયા છે કારણ એ છે આજના મીડિયાઓ આજના ટીવી આદિકની અંદર આવતા પ્રોગ્રામો સારું ઘણું આવે છે પણ જીવનો સ્વભાવ એવો છે સારું જોવા કરતાં મીડિયાને દોષ આપવો ઇન્ટરનેટને દોષ આપવો એના કરતાં વૃત્તિને દોષ આપીએ એ જ બરાબર છે કારણ કે સારું ઘણું બધું અંદર આવે છે ધાર્મિક વસ્તુઓ ઘણી બધી આવે છે પરંતુ જીવને એવું જોવાનું સાંભળવાનો રસ નથી પડતો પડે છે તો કલાક પડ્યો હોય બાકીના બે કલાક રજોગુણમાં જવાનું ગમે જેના કારણે જીવની આવી દશા થાય છે ત્યારે યુવા પેઢી આજની ખલાસ થાય છે ત્યારે યુવા પેઢી જે છે યુવાનો છે યુવતી છે એવા તમામ આનું ધ્યાન રાખે પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર હોય નાના દીકરા દીકરીઓ હોય ત્યાં સુધી યુવાન જ છો ત્યાં સુધી ધ્યાન રાખો જ્યાં સુધી પચાસ પંચાવન વર્ષના ના થઈ જવાય ત્યાં સુધી આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવું પડે નહીં તો ઘણાના સંસાર તૂટે છે ઘણાના છોકરાઓ રજડી જાય છે નાના નાના દીકરાને દીકરીઓ હાવ મા બાપ નોખા થયા હોય ને એની અંદર બિચારા છોકરાઓની દશા બહુ ભૂંડી થાય છે આ બધાનું કારણ તો આખરે મૂળમાં આ જ વસ્તુ પડેલી છે સારા સારા દીકરા દીકરીઓ હોય લગ્ન સારી રીતે કર્યા હોય મા બાપે સત્સંગી જાણીને કર્યા હોય એકાબીજાના પરિવારમાં એકાબીજાના પરિવારને કેટલો ભાવ હોય એ જ દીકરો દીકરી જોબો કરતા હોય જોબો ઉપર ક્યાંક જોબ કરતા હોય અહીં પતિ પત્નીનો સંબંધ હોય સારી રીતે રહેતા હોય જોબો કરતા હોય ને ત્યાંથી હાવ જેની અંદર કસૂર ના હોય કરસલા ખાતા હોય એની ભેગા હેદ થઈ જાય લો એની ભેગા હેદ થઈ જાય નાના દીકરાઓ મૂકીને ક્યાંથી ક્યાં રખડી જાય અને આખો સંસાર પાયમાલ થઈ જાય એના મા બાપને પણ રડવું આવે બધાય દુઃખી થાય આવી દશાઓ થતી હોય ત્યારે આપણે આપણા બાળકોને પણ વ્યવસ્થિત રીતે ટ્રેન કરીએ એના પણ સ્વભાવ એવા કરીએ આપણે પોતે પણ ધ્યાન રાખીએ અને કલ્યાણના માર્ગે ચાલીએ એના માટે જ આ ગ્રંથો લખાના છે આપણી શુદ્ધિ માટે લખાના છે કામ બાણને આવી રીતે નિજ મને કટકા કરી નાખ્યા છે નિર્ભય ભયો નિજ મન લોભ લુઆંગ લાગી નહીં કહો કોની પેરે તન હવે કામરૂપી બાણને તો આવી રીતે નિજ મને સમજીને જ પહેલાંથી ના કર્યો એટલે મરોડી નાખ્યું હવે લોભરૂપી જે બાણ માર્યું છે એને કેવી રીતે નિજ મને જીત્યું એની વાત કરે છે હવે પરતક મન પણ કંઈક કહેશે કે આ લોભરૂપી બાન કેવું છે શું કરે છે એ આગળ કહેશે ને પછી નિજ મને લોભરૂપી બાનને પણ જીતશે એની વાત સ્વામી આપણને આગળ કરશે અહીં આગળ નિવ્યાસી કડી પૂરી થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિધર ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે ગણશ્યાં મહે